ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ચેનલની અંદર આપ દરેકનું સ્વાગત છે આજથી હવે આપણે ક્રેસ કોર્સ મુજબ ચેપ્ટરનું આપણે રિવિઝન કરીશું દરેક ચેપ્ટર જે હશે એ દરેક ચેપ્ટરના બેથી ત્રણ ભાગ ચેપ્ટર પ્રમાણે આપણે એના પાડીશું રોજ એના જે ભાગ પ્રમાણે એક ભાગ બે ભાગ એ રીતે એના વિડીયો અપલોડ કરવામાં આવશે સાથે સાથે જેટલું જેટલું રોજ રિવિઝન થાય છે એના એમસીક્યુ માટેનો પણ બીજો વિડીયો મૂકવામાં આવશે એટલે આપણે નીટની તૈયારી સરસ રીતે થાય જેટલા પણ એમસીક્યુ કાઢીશ એ સારી જે બુકો છે દિશા પબ્લિકેશનની સિંગેજ લર્નિંગ ડૉક્ટર અલીની બુક છે ફિંગરપ્રિન્ટની બુક છે એમાંથી ગુજરાતી કરીને જેટલો ટૉપિક ચાલે એના પંદર વીસ જેટલા એમસીક્યુ આપણે જોઈશું એટલે પહેલો લેક્ચર આપણું જે હશે એ પહેલાં લેક્ચરની અંદર આપણે થિયરી જોઈશું અને પછી સાંજનું જે લેક્ચર હશે એ સાંજલા લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટરનું આજે થિયરી છે એના આપણે એમ જેટલું ચાલ્યું હશે એના આપણે એમસીક્યુ જોઈશું હવે અહીંયા આપણે એકમ પહેલા જોઈ રહ્યા છીએ એકમ છ પ્રજનન અને નીટની પરીક્ષા માટે અહીંયા ખૂબ જ અગત્યનો એકમ છે આ એકમની અંદર આપણને ચાર ચેપ્ટર આપેલા છે અને ચાર ચેપ્ટરની અંદરથી છ થી સાત જેટલા એમસીક્યુ પૂછાય છે છેલ્લા વર્ષના આપણે એમસીક્યુ જોઈશું તો ખ્યાલ આવશે કે આની અંદર એનસીઆરટી બુકને સારી રીતે સમજીએ આપણે તો એ જ એમસીક્યુ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે હવે પહેલું જ અહીંયા આ થોડું કેટલા માટે વાંચવાનું છે કારણ કે અહીંયા એક અગત્યનું આપણને વાક્ય આપેલું છે ને તમને દરેકને ખ્યાલ પણ છે કે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે પ્રજનન કે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા કે જેના વગર દરેક જાતિ લાંબા સમય સુધી જીવિત રહી શકતી નથી એટલે કે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરવું પડે આપણને ખ્યાલ છે બરાબર એ લિંગી પ્રજનન હોય અથવા તો અલિંગી પ્રજનન પણ એ કરી શકતું હોય છે બીજું આપણે જે અગિયારમા ધોરણનું પહેલું ચેપ્ટર જે જોયું હતું એમાં પણ આપણને પ્રજનન વિશે આપેલું હતું એ પણ આપણે યાદ રાખવાનું છે દાખલા તરીકે પ્લેનેરિયા છે તો એમાં પુનઃ સર્જન જોવા મળે છે અવખંડન કોની અંદર થાય છે આપણે યાદ રાખવાનું છે બરાબર હવે આગળ આપણે વધીએ ચેપ્ટર તરફ હવે અહીંયા પંચાનંદ મહેશ્વરી વિશે આપણને આપેલું છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે જે આપણે આગળ મહાબીજાણુની અંદરથી જે ભ્રૂણપુટુનું નિર્માણ થાય મોનોસ્પોરિક બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક તો એ જે પ્રકાર રજૂ કર્યા હતા આપણને પંચાનંદ મહેશ્વરી વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ આપણને એમસીક્યુ ની અંદર પૂછાય તો એ આપણે યાદ રાખવાનું અને બીજું પેશી સંવર્ધનને ને બધું એની અંદર ખૂબ જ મહત્વનો ફાળો પંચાનંદ મહેશ્વરીનો છે બરાબર અને આપણું જે પાઠ્યપુસ્તક પ્રકાશિત થયું હતું એનસીઆરટી દ્વારા તો એની અંદર પણ પંચાનંદ મહેશ્વરીનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે આપણે હવે આગળ ચેપ્ટર તરફ વધીએ સજીવોમાં પ્રજનન પહેલું જ જે વાક્ય આપણને આપેલું છે અહીંયા દરેકને ખ્યાલ છે કે જીવનકાળ આપણે કોને કહેવામાં આવે છે સજીવના જન્મથી લઈને સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને આપણે કહેવામાં આવે છે જીવનકાળ એ બધું આપણને ખબર પડી અને દરેકનો જે જીવનકાળ હોય જુદો જુદો હોય છે અને સજીવનો જે જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂરી નથી સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂરી નથી

તે પોપટનો જીવનકાળ વધુ છે એકસો ચાલીસ વર્ષ સુધીનો છે જ્યારે કાગડાનો જે જીવનકાળ છે એનાથી ઘણો બધો ઓછો છે તો આપણને આપ્યું એ જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે આપણે જોવામાં આવે કેરીના વૃક્ષનો જીવનકાળ પણ ખૂબ જ ટૂંકો હોય છે બીજું અહીંયા આ આપણે એમસીક્યુની અંદર પૂછાય આ બાબત હજુ સુધી એમસીક્યુમાં પૂછાયેલ નથી સજીવનો જીવનકાળ ગમે તે હોય પરંતુ દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે

એ મૃત્યુ પામવાના નથી બરાબર એક કોષીય જે સજીવો છે એ અમર છે એમનું મૃત્યુ કુદરતી રીતે મૃત્યુ થઈ શકવાનું નથી તો આ આપણે અહીંયા એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ખાસ અગત્યનું વાક્ય ખ્યાલ આવી ગયો આગળ જઈએ હવે આપણે અહીંયા જુદા જુદા જીવનકાળ આપેલા છે દરેકને આપણને ખ્યાલ છે આપણે જોવા કાગડાની વાત કરી હતી બરાબર પોપટની વાત કરી કાગડાનો અહીંયા પંદર વર્ષનો આપેલો છે પોપટનો એકસો ને ચાલીસ વર્ષનો જીવનકાળ આપેલો છે ભલે બંનેનું કદ સરખું છે પરંતુ આ ખૂબ જ ઘણો બધો તફાવત છે બરાબર આપણી જોડે જે પણ બુક હોય એની અંદર આ બધું આપેલું છે હાથીનો જીવનકાળ ગાયનો ઘોડાનો આ બધું આપેલું છે આપણને ખ્યાલ છે આગળ હવે જોઈએ આપણે કે પ્રજનન પ્રજનન એવી પ્રક્રિયા છે કે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતી ઉત્પન્ન કરે છે સંતતિ વૃદ્ધિ પામે પુક્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે અને આમ જન્મ વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરતું હોય છે આ ખ્યાલ છે હવે શું થાય પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવાની અંદર સમર્થન બનતું હોય છે જે પણ પિતૃઓનું જનીન દ્રવ્ય જે છે બરાબર એ આવનારી પેઢીની અંદર જાય એટલે આનુવંશિકતા જે જળવાની છે પ્રજનનના પરિણામે પિતૃ પેઢીના જે પણ લક્ષણો છે એ આવનારી પેઢીની અંદર ઉતરી આવતા હોય છે જેની ભિન્નતા પણ સર્જાતી હોય છે એ આપણે આગળના બધા ચેપ્ટરોમાં ભણી ગયા આનુવંશિકતા અને ભિન્નતા તો એ બાબત અહીંયા આપેલી છે સજીવ વિશ્વની અંદર આપણને ખૂબ જ વિવિધતા જોવા મળતી હોય છે એ આપણે જોઈ ગયા આગળ સજીવ વિશ્વ ભણ્યા આપણે જેવી વર્ગીકરણ ભણ્યા લીલ વિશે ભણ્યા ફૂગ વિશે વનસ્પતિ પ્રાણીઓ વિશે તો દરેકની અંદર જે પ્રજનન થતું હોય છે એની અંદર ઘણી બધી વિવિધતા હોય છે કે દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી કાર્યવિધિ વિકસિત કરેલી હોય છે તો જે પ્રકારે સજીવનું બંધારણ છે સજીવ કઈ જગ્યાએ રહે છે એના આધારે એ પ્રજનન થતું એનું હોય છે હવે અહીંયા આપણે એક એમસીક્યુ ની અંદર આપણે પૂછાય એમસીક્યુ ની અંદર આ વાક્ય પૂછાય કે સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસ સ્થાન તેની આંતરિક દેહ ધાર્મિક ક્રિયા અને અન્ય બીજા સામૂહિક પરિબળો એના માટે જવાબદાર હોય છે તો આ આપણે યાદ રાખવાનું છે દેહ ધાર્મિક ક્રિયા વિધિ કેવા પ્રકારની એનું શરીરનું બંધારણ ને બધું કેવું છે એના ઉપર અસર કરતું હોય છે પ્રજનનની ક્રિયાની અંદર એક સજીવ ભાગ લેશે અથવા તો બે સજીવ ભાગ લે છે એના આધારે બે પ્રકાર આપેલા છે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુનું નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર એ આપણને આપેલું છે બરાબર તો જે અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનનમાં પણ જન્યુનું નિર્માણ થઈ શકે છે અને એની અંદર એક જ સજીવ અહીંયા ભાગ લેતો હોય તો એને આપણે કહેવામાં આવે છે અલિંગી પ્રજનન બરાબર એટલે કે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ કે નિર્માણ વગર સંતતિનું સર્જન થાય અહીંયા આપણે ભૂલ ના પડવી જોઈએ કે માત્ર લિંગીમાં જ જન્યુ બને એવું નથી અલિંગીમાં પણ જન્યુનું નિર્માણ થાય એક જ પિતૃ હશે લિંગી પ્રજનન બધાને ખ્યાલ છે કે જ્યારે બે પિતૃ વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લે નર અને માદાજંદીઓનું જોડાણ થતું હોય તો તેને આપણે લિંગી પ્રજનન કહેવામાં આવે છે હવે આપણે અલિંગી પ્રજનન વિશે અહીંયા જોવાનું છે આ પદ્ધતિ એક પિતૃ સંતતી સર્જવાની ક્ષમતા ધરાવતી હોય છે અને અહીંયા જે પણ સંતતિનું નિર્માણ થાય એ સંતતિ એકબીજાના જેવી નહીં પરંતુ અલિંગી પ્રજનન થવાનું છે એટલે અહીંયા અર્ધિકરણ કે એવું કશું અહીંયા થવાનું નથી બરાબર કારણ કે અહીંયા જે પણ જન્યો સમવિભાજનને બધું થવાનું છે બે પિતૃઓ ભાગ લેવાના નથી અહીંયા સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે એકદમ નકલ ટુ નકલ હોય છે પિતૃના જેવી જ હોય છે અને આ સંતતિઓને જનીક તેમજ બાહ્યકાર રીતે સમાન હોય છે જનીનિક બંધારણ પણ સરખું છે એનું અને બાહ્યકાર રીતે પણ સમાન હોય છે અને એના માટે આપણે શબ્દ વપરાય છે ક્લોન આ પણ એમસીક્યુ નીટની પરીક્ષાની અંદર પૂછાયેલો છે બરાબર અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે જેમ કે એક કોષીય જે સજીવો છે તો ઈસ્ટની અંદર કલિકા સર્જન થાય ઈસ્ટમાં શું થાય કલિકા સર્જન આ ઈષ્ટનો એક કોષનો જે ભાગ છે બહારના ભાગેથી અહીંયા એક નાની કલિકાનું નિર્માણ થાય છે આ બની ગઈ છે કલિકા અને કલિકા એ પિતૃથી પછી છૂટી પડી જતી હોય છે બરાબર અને આ રીતે નવી ઇષ્ટ તરીકે વર્તે ઈષ્ટનો પણ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે નીટમાં આપણે યાદ કરો એક બધી જ જે ફૂગ છે બહુ હતી પરંતુ ઈસ્ટ કેવી હતી એક પછી આપણને અહીંયા દ્વિભાજન વિશે પણ આપેલું છે બરાબર તો એ આપણે જોઈએ અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે અને અલિંગી પ્રજનન એક સજીવોમાં સામાન્ય છે જે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ પ્રાણીઓ અહીંયા જો આપણને આપેલું છે પ્રોટિષ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃ કોષ સમવિભાજન પામીને બે કોષ સર્જે છે અને જે નવા સજીવ તરીકે વર્તે અહીંયા સમવિભાજન પામવાનું છે એટલે નવું કોઈ વ્યતિકરણ કે કોઈ અદલાબદલી એવું કશું થવાનું છે નહીં નવા સજીવ તરીકે વર્તે છે અને આમ આ સજીવમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે આ ખાસ આપણે એમસીક્યુમાં યાદ રાખવાનું કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે આ બધું તમે ફટાફટ વાંચો પણ આવું ઝીણું ઝીણું વાંચતા નથી સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે તો કોની અંદર પ્રોટિસ્ટાના સભ્યો હોઈ શકે છે મોનેરાના સભ્યો હોઈ શકે છે બરાબર તો આ ખાસ આપણે વાક્ય યાદ રાખવાનું છે કે કયા સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે ઘણા એક કોષીય જે સજીવો છે તો એમની અંદર દ્વિભાજન થાય જેમાં કોષ બે અર્ધ ભાગની અંદર વિભાજિત થઈ જાય અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામીને પુખ્ત બને ઉદાહરણ આપ્યું આપણને અમીબા છે પેરામિસિયમનું ઉદાહરણ આપેલું છે તો અહીંયા આ જે અમીબા છે એની અંદર વિભાજન થાય અહીંયા આકૃતિમાં જોઈ શકીએ આપણે કે જે સૌ વિભાજન થાય તો સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય જે પણ તમે થિયરી ભણ્યા હશો તમારા રેગ્યુલર ક્લાસની અંદર તો આવ્યું હોય આપણે કે સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી કોષ રસનું વિભાજન થતું હોય છે બરાબર અહીંયા આપણે માત્ર રિવિઝન કરવાનું છે નીટને લખતું અગત્યનું અહીંયા જોવાનું છે તમે જે પણ ટીચર જોડે ભણ્યા છો એ સરસ અને સારી રીતે જ ભણ્યા છો બરાબર આગળ ઈષ્ટમાં વિભાજન અસમાન હોય છે નાની કલિકાઓનું નિર્માણ થાય એ આપણે જોઈ ગયા અને ઈષ્ટ સજીવ તરીકે ઉક્ત બનતું હોય છે આગળ આપણે જોઈએ અહીંયા આપણને ઉદાહરણને આપેલું છે આકૃતિ અહીંયા દર્શાયેલી છે કે અલિંગી રચનાઓ આમસીમાં યાદ રાખવાનું છે ક્લેમિડોમોનાસ છે તો ક્લેમિડોમોનાસની અંદર ચલ બીજાણું પેનિસિલિયમની અંદર કણી બીજાણું ની અંદર કલિકાનું નિર્માણ થાય છે વાદળીની અંદર અંતઃ કલિકાનું નિર્માણ થતું હોય છે તો આ ક્લેમિડોમોનાસના ચલ બીજાણું છે આ કણી બીજાણું છે પેનિસિલિયમના હાઇડ્રીલાની અંદર કલિકા છે કલિકાની અંદર બે પ્રકારની એક છે આ બાહ્ય કલિકા અને બીજી આ છે અંતઃકલિકા અંતઃકલિકા કોની અંદર આપી વાદળીમાં અંતઃકલિકા છે જેમ્યુલ્સ કહેવામાં આવશે જેને શું કહેવામાં આવશે જેમ્યુલ્સ તો આ આપણે અહીંયા યાદ રાખવાનું છે બરાબર હવે અહીંયા અમીબા વિશે આપ્યું આ ખબર પડી ગઈ આ દરેકે આપણે આકૃતિ સાથે યાદ રાખવાનું આકૃતિ પૂછાય પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે પોતાની આસપાસ એક મજબૂત આવરણનું નિર્માણ થાય ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠ નો સ્ત્રાવ કરે છે અને આ ક્રિયાને આપણે શું કહેવામાં આવે કોષ્ઠન કહેવામાં આવે છે બરાબર ખોટા પગ પાછા ખેંચી લે અને એની ફરતે એક મજબૂત આવરણનું એ નિર્માણ કરતું હોય છે બરાબર અને જેને આખી જે પ્રક્રિયા થઈ એને આપણે કોષ્ઠન કહેવામાં આવે શું આવશે કોષ્ઠન કહેવામાં આવતું હોય છે બરાબર હવે પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો કોષ્ઠન પામેલા અમીબા બહુભાજન થાય આખું જે કોષ્ઠન પામેલા છે એ શું થઈ જાય બહુભાજન થતા હોય છે અને બહુભાજન થાય ને ઘણા બધા સૂક્ષ્મ અમીબા કૂટપાદીય બીજાણુનું નિર્માણ કરે કેવા બીજાણુ કૂટપાદીય બીજાણુ અંદર ઘણા બધા બીજાણુનું નિર્માણ કરી નાખેલું હોય બહારની બાજુ કોષ્ઠની દિવાલ તૂટી જાય અને બીજાણુઓ આસપાસના માધ્યમની અંદર મુક્ત થાય અને આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહે આ ક્રિયાને શું કહેવામાં આવે છે બીજાણુ નિર્માણ તરીકે આપણે ઓળખવામાં આવતું હોય છે ખબર પડી બરાબર તો આ બાબત અહીંયા આપણને આપેલી છે તો એને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અમીબાને હોય બરાબર તે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ પ્રકારનું ઓષ્ઠનનું નિર્માણ થતું હોય છે એટલે એમસીક્યુમાં આપણને પૂછાય કે અમીબા પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર બીજાણુનું નિર્માણ કરતું હોય છે બરાબર તો એ આપ્યું આપણને આગળ થોડુંક અહીંયા જોઈએ આપણે ફૂગના જે સભ્યો ફૂગ સૃષ્ટિના સભ્યો લીલની અંદર પણ અલિંગી પ્રજનન આપણે જોયું સામાન્ય રીતે અહીંયા આપણને આપ્યું કે ચલ બીજાણુ સર્વસામાન્ય છે વનસ્પતિ સૃષ્ટિનું ત્રીજું ચેપ્ટર આપણે યાદ કરીએ એની અંદર પણ જે લીલની અંદર આપ્યું હતું કે ચલ બીજાણુઓ દ્વારા તો અહીંયા પણ આપ્યું આ રચનાઓ પૈકી ફૂગ અને લીલ જેવી સરળ વનસ્પતિઓમાં પણ અલિંગી પ્રજનન થાય ને એના માટેની જુદી જુદી રચનાઓ છે પરંતુ આ બધી રચનાઓમાં સૌથી સામાન્ય જે રચના છે કઈ છે ચલ બીજાણુ શીખ માટે યાદ રાખવાનું છે ચલિત રચના છે જુદા જુદા પ્રકારની કસા ધરાવતી હોય છે બીજી અન્ય અલંગી રચનાઓ જોકે કણી બીજાણુનું ઉદાહરણ આપણે જોઈ ગયા પેનિસિલિયમ કલિકાઓ હાઇડ્રા અંતઃ કલિકા જેમ્યુલ શબ્દ જે આપ્યો અહીંયા આપણે યાદ રાખવાનું છે વાદળીની અંદર આગળ આપણે અહીંયા જોઈએ સજીવોમાં જે પ્રજનન થતું હોય તો એની અંદર આ આપણને આવૃત બીજધારી જે વનસ્પતિ છે તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર અહીંયા આપણને બટાકાની આંખ આપેલી છે તો એ આપણે ભણી ગયા આપણને ખ્યાલ છે આ બટાકાની આંખ આદુની અંદર ગાંઠા મૂડી રાઈજોમ આદુ પ્રકાંડ છે એ પણ એમસીક્યુ આપણને ખ્યાલ છે રામબાણની આપણને અહીંયા પ્રકલિકા આપેલી છે પાન ફૂટીની અંદર પર્ણકલિકાઓ આગુંતક કલિકાઓ આ એમસીક્યુ માટે યાદ રાખજો જળકુંભીની અંદર આપણને ભૂસ્તારિકા આપેલી છે તો આ દરેક ઉદાહરણ યાદ રાખો આની સાથે સાથે આપણી જે પ્રેક્ટિકલ લેબ મેન્યુઅલ છે એમાં પણ ઘણું બધું આપેલું છે ધોરણની અંદર પણ આના વિશે આપણે ઘણું બધું ભણી ગયા છીએ તો અહીંયા બીજું એક અગત્યનું આપણે તો કે પ્રાણીઓ માટે જે આપણે અલિંગી શબ્દનો ઉપયોગ કરીએ છીએ અન્ય સરળ સજીવો અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે પરંતુ જ્યારે વનસ્પતિઓમાં વાનસ્પતિક શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ કારણ શું છે કારણ કે એના જે બધા વાનસ્પતિક ભાગો છે મૂળનો ભાગ પ્રકાંડનો ભાગ છે પર્ણનો ભાગ છે તો બધા વાનસ્પતિક ભાગોની અંદરથી નવી રચનાનું સર્જન થતું હોય છે જેમ કે ભૂસ્તારી હોય ગાંઠામૂડી અધો ભૂસ્તારી ગ્રંથિલ ભૂસ્તારી કાકંદ વગેરે અને આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે બરાબર અને અહીંયા પણ આપણને ખ્યાલ અલિંગી છે બે પિત્રો ભાગ લેતા હોતા નથી કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો ટુકડાઓમાં તૂટી જાય વિભાજિત થાય અને દરેક જે ટુકડો છે એ દરેક ટુકડો પુખ્ત પ્રાણીની અંદર ફેરવાતો હોય છે બરાબર અને સંતતી સર્જવાની ક્ષમતા ધરાવે છે અહીંયા જો ઉદાહરણ આપેલું છે હાઇડ્રા ફરીથી આવ્યું ઉતાવળની અંદર આ ઉદાહરણ રહીના છે પુખ્ત પાણીમાં પ્રાણીમાં ફેરવાય અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે હાઇડ્રા આપણ એક અલિંગી પ્રજનનનો પ્રકાર છે આ પ્રકાર શું છે અવખંડન છે આ પ્રકાર કયો છે અવખંડન છે તો આ આપણે અહીંયા બરાબર સરસ રીતે તમારે અહીંયા યાદ રાખવાનું છે ખબર પડી બીજો જડાશયોની અંદર સાપ કોઈ જ શબ્દ કે ટેરર ઓફ બેંગાલ આપ્યું જડકુંભી જે ઉગી નીકળે છે એના વિશે અહીંયા થોડીક આપણને વાત કરેલી છે બરાબર બીજું અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આપ્યું તમને કઈ રીતે ઉછેર કરવામાં આવે તો અહીંયા આપેલું છે કે પાન ફૂટી ઉદાહરણ આપેલું છે બરાબર પાન ફૂટી પર્ણની ની કિનારી આપણને ખ્યાલ ખબર છે કે પાન ફૂટી ના પર્ણ આપણે રોપવામાં આવે તો એની અંદરથી નવા છોડનું નિર્માણ થાય છે હવે અહીંયા આપ્યું આ વાક્ય અગત્યનું બટાકામાં ગ્રંથિલ પલની આંખ રોપવામાં આવે કેડ અને આદુની ગાંઠા મૂડીમાંથી નવા છોડને ઉગતા જોયા છે એટલે આપ્યો અહીંયા કેડ અને આદુમાં મૂડીની અંદરથી નવા છોડનું નિર્માણ થતું હોય છે આ ચેપ્ટરમાં આ રીતે આપણને આપેલું છે સરળ કક્ષાનું આયોજન તો કે જે લીલ અને ફૂગની અંદર અલિંગી પ્રજનન સર્વસામાન્ય હોય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન પણ દર્શાવે છે એટલે આ એમસીક્યુ માટે યાદ રાખવાનું કે આજે અલિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં લિંગી પ્રજનન પણ જોવા મળે છે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર એ લિંગી પ્રજનન કરતા હોય છે બરાબર જ્યારે ઉચ્ચ કક્ષાના જે પણ બધા પ્રાણીઓ છે એ બધા મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર ને માત્ર શું થાય છે લિંગી પ્રજનન જ એમની અંદર આપણને જોવા મળતું હોય છે બરાબર આગળ આપણે થોડી વાત કરીએ લિંગી પ્રજનનની લિંગી પ્રજનન આપણને ખ્યાલ એક પિતૃજો ખરા ખોટા લિંગી પ્રજન્મમાં એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદાજનુ નું અહીં એક જ પિતૃ કહે તો એક પિતૃ કઈ રીતે તો ઘણા દાખલા તરીકે ભાઈ ઉભય લિંગી હોય ને બરાબર અનુભય હોય નર અને માદા પ્રજનન તંત્ર ધરાવતું લિંગી પ્રજનનમાં એક પિતૃ તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો અને માદા જન્યુનું નિર્માણ કરે આપણે દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિનું એક જ છોડો હોય તો એના પર પુષ્પ છે સ્ત્રી કેસર ને પુ કેસર એમાં કઈ જુદા જુદા પિતૃ આવે એક જ પિતૃ થાય ખબર પડે છે તો આ રીતે આની વ્યાખ્યા ખરા ખોટા વિધાનમાં પૂછે જન્યુઓ જન્યુઓ જોડાઈને શું બનાવે ખ્યાલ છે આપણને હંમેશા એકકીય હોય છે દ્વિકીય હોય શકે પરંતુ જન્યુ હંમેશા કેવા હોય એકકીય હોય અલિંગી પ્રજનનની સાપેક્ષે જટિલ પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે આપણને ખ્યાલ છે અને અહીંયા લિંગી પ્રજનનથી જે પણ સંતતિ ઉત્પન્ન થાય એ એકબીજાને મળતી આવતી હોતી નથી હવે અહીંયા આપ્યું આપણને કે વિવિધ જુદા જુદા જે સજીવો છે દાખલા તરીકે આપણે વનસ્પતિઓ પ્રાણીઓ અને ફૂંકની વાત કરીએ તો દરેક એકબીજાથી જુદા છે બાહ્યકાર રચના જુદી છે અંતસ્થ રચના અને દેહ ધાર્મિક રીતે ઘણું બધું જુદા પણ છે પરંતુ અહીંયા સમાનતા શું થાય છે કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ પરિપક્વતાના નિશ્ચિત તબક્કાએ પહોંચે અને આ સમયગાળાને કહેવામાં આવે છે જુવેનાઇલ તબક્કો કયો તબક્કો જુવેનાઇલ તબક્કો પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે પ્રાણીઓ હોય તો તો એના એના માટે માટે આપણે જુવેનાઇલ તબક્કો તબક્કો અને વનસ્પતિ છે શું કહીશું વિવિધ સજીવો તો કે એનો જે સમયગાળો છે એ જુદો જુદો હોઈ શકે છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સર્જન સાથે પ્રાચનિક તબક્કાની શરૂઆત થાય આપણને ખ્યાલ છે કે પુષ્પ એ આ આવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર લિંગી પ્રજનનનું અંગ છે અને જે જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કાનો અંત છે પુષ્પના નિર્માણ સાથે જુએનાયલ તબક્કાનો શું થઈ જાય છે અંત થઈ જતો હોય છે હવે અહીંયા આપણને આપેલું છે ઘણી બધી વનસ્પતિઓ છે એ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પનું સર્જન કરતી હોય છે ઘણી બધી એક વર્ષાયું દ્વિ વનસ્પતિઓ હોય છે બરાબર તો અહીંયા પુષ્પસર્જનનું ઘણું બધું આપણને આપેલું છે આમાંથી પણ એમસીક્યુ પૂછાયેલા છે કેટલાક અસમાનતા દર્શાવે છે જેમ કે વાંસ આપેલું છે વાંસ બંબુ એક જ વખત પુષ્પસર્જન કરે છે ને પચાસથી સો વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળોનું નિર્માણ થાય અને પછી મૃત્યુ પામે એ જ રીતે આ નિલકુરેન્જનું ઉદાર આ બંને એમસીક્યુ પૂછાયેલા છે નીટની પરીક્ષાની અંદર અને અહીંયા આપ્યું કે આ વનસ્પતિમાં સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બે હજાર છ માં પુષ્પ થયું હતું પછી ગણી નાખવાનું ક્યારે પુષ્પ સર્જન થશે બરાબર તો આ બાબત અહીંયા આપણને આપેલી છે બરાબર બીજું અહીંયા ખાસ અગત્યનું પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ શું આખું વર્ષ ઈંડા મૂકે એવું નથી અથવા તો તે ઋતુકીય ઘટનાઓ છે એ આપણે અહીંયા જોવાનું છે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે ઈંડા મૂકે ચોક્કસ એનો જે સમયગાળો હોય એની અંદર જ એ ઈંડા મૂકતા હોય છે અને દરેક પ્રમાણે જુદો જુદો હોય છે પરંતુ આપણે જે મરઘા ઉછેર કેન્દ્રની અંદર આખા વર્ષ દરમિયાન ઈંડા આપે તે રીતે કેળવવામાં આવે છે અને અહીંયા એનો ઈંડા મૂકવાનો હેતુ પ્રજલન લક્ષી નથી પરંતુ માનવ કલ્યાણના અર્થ માટે છે એડવર્ટાઈઝ પણ આપણે આવતી હતી સન્ડે હોય આ મંડે રોજ ખાવ મંડે બરાબર કે એની અંદરથી બધા જે પોષક મળતું હોય એના માટેતુ માટે જરાયુ ધરાવતા માદા સસ્તનોમાં પ્રાજનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિયો તેમાં અંતસ્ત્રાવી પ્રવૃત્તિઓમાં ચક્રિય ફેરફાર દર્શાવે આપણે આગળના ચેપ્ટર ની અંદર જોઈ ગયા કે પ્રજનન થાય એની અંદર હવે અહીંયાથી ખાસ આ બરાબર બરાબર આ વાક્ય ધ્યાનથી જોજો ઘેટા ઉંદર હરણ કૂતરા વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા શું આપ્યું ઘાય ઘેટા ઉંદર હરણ કૂતરા વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતો જો આ ફેરફાર છે કેવો છે ઋતુકીય ફેરફાર ઋતુકીય ચક્ર જોવા મળે એટલે આખું વર્ષ એ પ્રજનન કરી શકવાના નથી એની અંદર ઋતુકીય ફેરફાર જોવા મળતો હોય છે અને આખા વર્ષની અંદર એનો ચોક્કસ સમયગાળો હોય એની અંદર જ એ પ્રજનન કરતા હોય છે બરાબર તો એ આપણે યાદ રાખવાનું જ્યારે ક્લાયમેટ્સની અંદર વાંદરા એપ અને મનુષ્ય એમાં માસિક ઋતુ ચક્ર જોવા મળે ધોરણમાં વર્ગની અંદર પ્રાયમેટા આપ્યું હતું અંદર વાનર ગોરીલા અને ગીબન તો અહીંયા એ ઉદાહરણ આપણું પાછા યાદ આવવા જોઈએ વાંદરા આપ્યા એપ આપ્યું મનુષ્ય આપ્યું તો ગોરિલા ગિબન ગીબન પણ પૂછાય એમસીક્યુમાં ખબર પડી એમાં માસિક ચક્ર ઋતુ ચક્ર જોવા મળે આપણે આગળ ભણી ગયા ઘણા સસ્તનો ખાસ કરીને કુદરતમાં જે જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં આ ચક્ર તેમના પ્રાજનિક તબક્કામાં સાનુકૂલિત જે ઋતુ હોય એ દરમિયાન જ જોવા મળે તો એને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે ચોક્કસ ઋતુની અંદર જ આ ચક્ર એની અંદર જોવા મળતું હોય છે અને ઘણા બધા પ્રાણીઓ એવા છે કે એની અંદર સમગ્ર વર્ષ દરમિયાન આ ચક્ર જોવા મળતું હોય છે સમગ્ર એમનો પ્રાજનિક તબક્કો વર્ષ નથી અહીં સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન આ ચક્ર જોવા મળતું હોય તો એને આપણે શું કહેવામાં આવે છે સતત સંવર્ધકો કહેવામાં આવે શું કહેવામાં આવશે સતત સંવર્ધકો એટલે સંવર્ધકોના અહીંયા આપણને બે પ્રકાર આપેલા છે બરાબર એક છે ઋતુકીય સંવર્ધકો અને બીજા સતત સંવર્ધકો આપેલા છે તો જે પણ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે એ ચોક્કસ એમના પોતાનો જે પણ પ્રાજનિક તબક્કો છે એમાં સાનુકૂલિત ઋતુની અંદર એ આ ચક્ર એ પ્રજનન કરી શકતા હોય છે અને સતત બરાબર કે જે પ્રાજનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય છે પોતાનો આખો જે પ્રાજનિક તબક્કો છે એ આખા જ પ્રાજનિક તબક્કાની અંદર પ્રજનન માટે સક્રિય છે તો એને કહીશું આપણે સતત સંવર્ધકો કહેવામાં આવે છે તો આ આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે બીજો આ ખાસ અહીંયા અગત્યનો એમસીક્યુ અહીંયા જુઓ તમે ફટાફટ વાંચ્યું હશે ભૂલી ગયા હશો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં ત્રણ તબક્કા વચ્ચેની સંક્રાંતિ માટે કોણ જવાબદાર છે અંતસ્ત્રાવ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં ત્રણ તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે જવાબદાર છે અંતસ્ત્રાવ ખબર પડી તો આ એમસીક્યુ આપણે યાદ રાખવાનો આપણને પૂછાયેલો નથી તો આટલા સુધી આપણે અહીંયા રિવિઝન કર્યું છે અહીંયા જોયું હવે આ જેટલું ચાલેલું છે એના 10 થી પંદર જે પણ એમસીક્યુ નીકળતા હશે એ એમસીક્યુનો અગત્યના જે એમસીક્યુ છે એ આપણે સાંજે બીજા વિડીયોની અંદર જોવામાં આવશે ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી માધ્યમના જે પણ વિદ્યાર્થીઓ છે દરેકને મોકલો આપણો માત્ર ને માત્ર હેતુ એ છે કે ગુજરાતી માધ્યમના જે પણ વિદ્યાર્થીઓ છે એ ને સરસ રીતે સમજે આપણે નીટની અંદર સારામાં સારું પોતપોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે આપણે સારામાં સારું રિઝલ્ટ લઈએ ગુજકેટની પરીક્ષાની અંદર પણ આપણે સારામાં સારા માર્ક્સ આવે એટલે આપણે અહીંયા બારમા ધોરણથી અત્યારે અહીંયા શરૂઆત કરી છે એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો ગુચકેટ અને નીટની તૈયારી કરે છે એ વિદ્યાર્થી મિત્રો આને સરસ જોવો તમે કોઈ પણ આપને ડાઉટ હોય તો એ પણ તમે જણાવો બરાબર ને અહીંયા આપણે માત્ર એનસીઆરટીનું જ જે આપેલું છે એને જ સારી રીતે સમજવાનું વધારાનું તમને તમારા દરેક ટીચરે સારી રીતે તૈયાર કરાયેલું છે અને એ પણ આપણે પોતપોતાની આવડત પોતાને ખબર હોય મારે કેટલું વધારાનું તૈયાર કરવું બધાએ બધું વધારાનું તૈયાર કરવાની જરૂર નથી ખબર પડી તો સરસ રીતે તમે તૈયારી